તો દર્શક મિત્રો બિન સચિવાલયની જે પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે સુરતના જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તેમની પ્રતિક્રિયા આપે જોઈ હવે અમદાવાદની અંદર લોકોનું ઉમેદવારોનું શું કહેવું છે તે વિશે અમારા સંવાદદાતા કમલ પરમાર દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી તેના પર નજર કરીએ તો દર્શક મિત્રો થોડીક જ ક્ષણ ક્ષણની અંદર લોકોની શું પ્રતિક્રિયા છે આ બાબતને લઈને તેના ઉપર નજર કરીશું પરંતુ બિન સચિવાલયની જે પરીક્ષા છે તે હાલ રદ કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા એક તરફ જે યુવાનો છે તેને રોજગારી આપવાની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ યુવાનો દ્વારા જે મહેનત કરવામાં આવે છે ત્યારબાદ છેલ્લે તેમના પરિણામ સ્વરૂપે માર્ક નહીં પરંતુ પેપર ફૂટ્યું છે તેવું તેઓ લોકોને માહિતી મળી રહી છે ત્યારે યુવાનોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે તેવામાં આ બધાની વચ્ચે તેર ફેબ્રુઆરીએ જે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી તેને પણ ક્યાંક રદ કરવામાં આવી છે હાલ પૂરતી અને જે પરીક્ષાની અંદર ગેરરીતિ થાય છે તે ન થાય અને તેના જ ભાગરૂપે આ જે પરીક્ષા છે તે રદ કરવાનો નિર્ણય કર્યો છે અને આવનારા સમયમાં તેની તારીખ છે તે પણ જાહેર કરવામાં આવશે પરંતુ આખરે જ્યારે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે ત્યારબાદ તેમને જે પરિણામ મળવું જોઈતું હોય છે તે નથી મળતું અને અંતે ક્યાંક ને ક્યાંક એવું સાંભળવા મળી રહ્યું છે કે તેમને જે પરીક્ષા આપી હતી તે પેપર ફૂટ્યું છે ત્યારે આ પ્રકારની જે ઘટના છે તે બનતી હોય છે ત્યારે યુવાનો કે જેઓ અત્યારે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેવામાં તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે આખરે તેઓ ઘણા લાંબા સમયથી મહેનત કરતા હોય છે પરંતુ ત્યારબાદ એવું સાંભળવા મળતું હોય છે કે આ પેપર છે તે ફૂટ્યું હોય છે અને હાલમાં જ જે રીતે સચિવાલય ક્લાર્કની પરીક્ષા પણ રદ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષા છે તે લેવાવાની બાકી હતી પરંતુ હવે તેને મોકૂફ રાખવામાં આવી છે ને ત્યારબાદ હવે લેવાશે પરંતુ આખરે આપ જ્યારે મહેનત કરતા હો છો જ્યારે પરીક્ષાની તારીખ પણ આવી જતી હોય છે ત્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નથી લેતી અને ત્યારબાદ છેલ્લા એક બે દિવસની અંદર હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે આપ આ સરકારના નિર્ણયને કઈ રીતે જોવો છો સરકારનો નિર્ણય અયોગ્ય કહેવાય કારણ કે બિન સચિવાલય લગભગ બે હજાર અઢારમાં તારીખ જાહેર થયેલી ને ત્યાર પછી વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા તે પરીક્ષા આજ સુધી નથી લેવાનું તે એ ગુજરાતના વિદ્યાર્થી માટે અભાગ્ય કહેવાય કારણ કે આવડી એટલી મોટી સંખ્યામાં જે જાહેરાત પડે ને તોય એ વિદ્યાર્થીની પરીક્ષા ન લેવાની તે ખૂબ ખૂબ ખોટું કહેવાય આ ઉપરાંત આ આ પરીક્ષામાં મને કંઈકને કંઈક ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ લાગ થયો એવું લાગે છે કારણ કે અચાનક પરીક્ષા રદ કરવી એ કોઈ એમ એમનેમ તો થઈ નહીં તેના અંગત ઘણા બધા કારણો પણ હોઈ શકે આ ઉપરાંત મારે એમ પણ કહેવું છે કે આ સરકારમાં વારંવાર ભ્રષ્ટાચારો થયા છે વારંવાર પેપરો ફૂટ્યા છે પોતાના મળતિયાઓને ફાયદો પહોંચાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે એટલે સરકાર ઈચ્છે છે કે પરીક્ષા લેવી પણ આવા આવા ટૂંકના સમયમાં કે નજીકના સમયે તારીખ આવી ગઈ હોય અને પરીક્ષા રદ કરે એ વિદ્યાર્થીના ભાવિ સાથે મોટા છેડા થયા છે આ સરકારે ખૂબ જ ધ્યાનથી જોવું જોઈએ અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે તે વિશે સરકારે ખાસ ધ્યાન દોરવું જોઈએ સરકારે ખાસ ધ્યાન દોરવું જોઈએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે પરંતુ છેલ્લે તો એ જ સાંભળવા મળે છે કે આ પેપર છે તે ફૂટ્યું છે સરકાર દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવો જોઈએ જેથી કરીને તમામ જે પરીક્ષાર્થીઓ છે તેને પણ એક સપોર્ટ મળી રહે અને તેમનું પણ મનોબળ છે તે ન ટૂટે દર વખતે પેપર પરીક્ષાના ફોર્મ ભરાય તો પેપર ફૂટી જતા હોય છે અને આ વખતે પણ એવું જ જણાવવામાં આવ્યું કે વહીવટી કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવી છે તો એમને એવા તો કેવા અણઘ અણઘડત વહીવટો ઘડ્યા હોય છે જેથી કરીને જ્યારે પરીક્ષાનો સમય નજીક આવી ગયો હોય અને બે દિવસની વાર હોય ત્યારે જ એમને વહીવટમાં ચૂક લાગે છે તો એવા તો કેવા અણઘડ વહીવટ કરે છે આ સરકાર કે આ જે વહીવટમાં જે લોકો છે જે અધિકારીઓ છે એ તો એના ઉપર ધ્યાન રાખવું જોઈએ બિલકુલથી અન્ય ઘણી પરીક્ષાઓ છે તે યોજાઈ તેની અંદર પેપર ફૂટ્યા છે પરંતુ આખરે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે ઘણા લાંબા સમયથી આ જે પરીક્ષા છે તે યોજાવાની હતી બે વર્ષની અંદર ત્રણ વખત આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે શું લાગે છે આની પાછળ જવાબદાર કોણ હોઈ શકે ચોક્કસ આની પાછળ જવાબદાર સરકાર જ હોઈ શકે કારણ કે વારંવાર પરીક્ષાની તારીખ જાહેર થાય પણ પરીક્ષા ન લેવાય એ માટે એક મોટો પ્રશ્ન યુવાનોમાં ઊભો થાય છે કારણ કે પરીક્ષાની તારીખ જાહેર થઈ માટે યુવાનો રાત દિવસ મહેનત કરીને તૈયારીઓ ચાલુ કરી દેતા હોય છે પરંતુ અઠવાડિયા પહેલાં પરીક્ષાની તારીખના અઠવાડિયા પહેલાં જેવું સરકાર જણાવે છે કે પરીક્ષાની તારીખ મોકૂફ રાખવામાં આવી છે તો શું પરીક્ષાની તારીખ માટે યોગ્ય આયોજન સરકારે નહીં કર્યું હોય તો આ પરીક્ષાની તારીખ અચાનક જ મોકૂફ રાખવામાં આવી એક બાજુ આશિતવારાનું રાજીનામું લીધું તો એવું સંભળાવવા મળ્યું કે ભાઈ હવે પરીક્ષા સારી રીતે લેવાશે પણ પરીક્ષા જ ન લેવાય તો કઈ રીતે વિદ્યાર્થીઓ કે યુવાનો નોકરીમાં લાગી શકે સરકાર એક તરફ રોજગારી આપવાની વાત કરી રહી છે પરંતુ આપણે જોઈએ તો માત્ર ત્રણથી ચાર હજાર જેટલી જગ્યાઓ માટે જે ભરતી યોજાય છે તેની અંદર દસ લાખ કરતાં વધુ ઉમેદવારો છે તે પરીક્ષા માટે પોતાનું ફોર્મ ભરતા હોય છે એટલે ક્યાંક લાગી રહ્યું છે કે જે રોજગારી આપવાની જે વાત હતી તેની અંદર પણ ક્યાંક સરકાર જે છે તે પાછી ઠરી હોય આ ચોક્કસ સરકાર તો પાછી ઠરી જ છે આપણે જોઈએ તો બે હજાર અઢારમાં બિનસચિવાલયની જાહેરાત થયેલી એના પછી તેની જાહેરાત થયા પછી પરીક્ષા લેવાઈ તે રદ થવાથી છેક બે હજાર બાવીસમાં પરીક્ષા બિનસચિવાની લેવાય છે ચૂંટણી જ્યારે આવે ત્યારે આ લોકો બધી પરીક્ષાઓ એકસાથે લે છે અને વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ જે છે જે ખાસ્સા સમયથી આ મહેનત કરી રહ્યા છે તે આ ગેરવહીવટ જેનો હોય સરકારનો હોય કે ગૌણ સેવાનો હોય ગમે તેનો હોય પણ આની અંદર વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ તૈયારી કર્યા તે પીસાય છે એટલે આમાં સરકાર કે ગેરવહીવટ ગમે તે હોય એમાં જે છોકરાઓ છે તેને ખરેખર જે વહીવટ ગેરવહીવટ છે તે છો વિદ્યાર્થીઓ સાથે કેવું કરી રહ્યા છે કે જેમ કૂવામાં ઉતારીને દોરડું કાપવાનું કામ કરતા હોય ને એવી રીતે આ સરકાર કે ગેરવહીવટ જે ગુણ સેવા કરતી હોય એ કરી રહી છે એટલે ખરેખર જે વિદ્યાર્થી દસ વર્ષથી કે પાંચ વર્ષથી કે ઘણા વર્ષોથી તૈયારી કરે છે એક આમ દેખીને રહ્યો કે ક્યારે જાહેરાત થાય ક્યારે શું આવે ક્યારે પરીક્ષાની લેવાય હવે તેર તારીખની હતી તો દેખીને રહ્યા હતા જે લોકો બિનસચિવાલયની તૈયારી કર્યા છે અલગ અલગ જે તૈયારી કે આવશે હવે આપણે પરીક્ષા દઈશું એમ કેટલા વર્ષનું આમાં પરિણામ આપણે જોવાનું છે પણ આવી રીતે જો થતું હોય તો ખરેખર સરકાર છે ને એક નિષ્ફળ તો રહી જ છે આમાં જોવા મળ્યો યુવાનોમાં જોવા મળ્યો કે નવીનિયુક્ત સરકાર છે તો કંઈક સારું કરશે પણ શું આવી રીતે જોવા મળશે તો ખરેખર યુવાનોને અસંતોષ જોવા મળશે બિલકુલથી અસંતોષ અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ આખરે હવે તારીખ પે તારીખ જેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે જ્યારથી બે હજાર સત્તરથી જ્યારથી સરકાર બની ત્યારથી સરકારે નાની નાની ભરતીઓ કરીને જ વિદ્યાર્થીઓને એક જાતનો લોલીપોપ જ આપ્યો આપવા રાખ્યો છે બે હજાર સત્તરથી જ્યારથી સરકાર બની ત્યારથી જે મોટી ભરતીમાં ગણી શકીએ બિનસચિવાલય તલાટી જુનિયર ક્લાર્ક પંચાયત સેવા એવી જગ્યાઓ ઉપર કાં તો ભરતી નથી થઈ કાં તો અગમ્ય કારણોસર વહીવટી કારણોસર ગમે તેવા બહાના કાઢીને પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હશે પેપર ફૂટી ગયું હશે એટલે સરકાર તો બસ એક પરિપત્ર જાહેર કરીને સંતોષ માની લે છે કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે હાલ પૂરતી પણ જે વર્ષોથી વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે દર વર્ષે બાર ધોરણ પાસ કરીને કોલેજ પાસ કરીને જે વિદ્યાર્થીઓ બહાર નીકળે છે એમની એક આશા હોય છે કે અમે આગળ જઈને તલાટી પાસ કરીશું કંઈક કારણ કે ઉંમર વધવાની સાથે સાથે જવાબદારીઓ પણ આવતી હોય છે તો સરકારે ધ્યાનમાં લેવું જોઈએ અવશ્ય રીતે અને બીજી એક વસ્તુ કે જે ગ્રામસેવકની ભરતીમાં જે પરિપત્ર બહાર પાડીને જે બીએસસી એગ્રી અને એવી જે ડિગ્રીઓ જે સામેલ કરી છે તો એના ઉપર પણ એક વિચાર કરીને બીઆરએસ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવો જોઈએ બિલકુલથી યોગ્ય ન્યાય આપવો જોઈએ તેવી વાત અત્યારે તમામ જે ઉમેદવારો છે અલગ અલગ પરીક્ષાર્થીઓ છે તે અત્યારે કહી રહ્યા છે પરંતુ આપને શું લાગે છે કારણ કે એક વાત કહેવી કે આ પરીક્ષા છે તે રદ થઈ છે આ સાંભળવામાં ખૂબ જ સારું લાગે છે અને એક સરળ લાગે છે પરંતુ જ્યારે એક વિદ્યાર્થી છે તેની વર્ષોની મહેનત ઉપર પણ ક્યાંક પાણી ફરી જતું હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ એવું લાગી રહ્યું છે કે કયું કે કે જે છોકરાઓ છે તે ગામેથી અને જે શહેરની અંદર જે ક્લાસીસ એ રીતે તે તૈયારી કરવા માટે ક્લાસીસ જોઈન્ટ કરતા હોય છે એમને એવું લાગતું હોય છે કે અમે આ પરીક્ષા લઈને અમે સફળ થઈશું અને સારા સંદેશ મા બાપને આપીશું એવો સપનું લઈને જે વ્યક્તિ છે ગામેથી સિટી તરફ જે ક્લાસીસ જોઈન્ટ કરવા માટે આવતું છે આ રીતે જોઈએ તો પરીક્ષાને આઘાત લાગ્યો જોવા મળતું હોય છે બિલકુલથી આઘાત લાગ્યો છે તમામ વિદ્યાર્થીઓને કારણ કે ખૂબ જ જે સાંભળવા મળ્યું કેટલીક વાર એવું થતું હોય છે પેપર ફૂટ્યા છે પરંતુ હવે તો પરીક્ષા જે છે તે પાછી જ ઠેલાય છે આખરે ઘણા સમયથી વિદ્યાર્થીઓ આની મહેનત કરતા હોય છે પરિવારજનો પણ પેટ ઉપર પાટો બાંધીને પોતાના દીકરાને સારા ભવિષ્ય માટે આ પરીક્ષાની તૈયારી કરવા માટે મોકલતા હોય છે પરંતુ આખરે તો પરીક્ષા રદ થઈ છે અથવા તો પેપર ફૂટ્યું છે આવું જ સાંભળવા મળતું હોય છે ત્યારે આખરે જવાબદાર કોણ એક ઉમેદવાર તરીકે આપ શું માનો છો એક રીતે જોવા જઈએ તો સરકાર જ જવાબદાર કહેવાય કેમ કે આટલા વર્ષોથી જ્યારે એકવાર તો એ પેપર ફૂટી ગયું છે બી સચિવાલયનું અને ત્યારબાદ તારીખ આવે છે તો પછી ક્યાંક ને ક્યાંક ડરને કારણે પાછું એવું થાય છે કે પેપર ફૂટશે કાં તો ફૂટી ગયા હોય છે તો એના માટે સરકાર જવાબદાર કહેવાય અને હમણાં જે ફરી આવું થવાનું હતું એટલે કોકને એવું લાગતું હતું કે એવા પાછા સંજોગો થઈ શકે એટલે કદાચ એ કર્યું હોય એવું લાગે છે એ માટે સરકાર જવાબદાર કહેવાય બિલકુલથી તો અત્યારે જે ઉમેદવારો છે જે વિવિધ પરીક્ષા આપવાના છે સાથે જ તેરમી તારીખે પણ જે પરીક્ષા યોજાવાની હતી તે પણ આપવાના હતા પરંતુ હવે પરીક્ષા રદ થઈ છે ત્યારે આખરે વિદ્યાર્થીઓ નારાજ છે કારણ કે સરકાર દ્વારા જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓને લોભામણી લાલચો આપવામાં આવતી હોય છે તેવું પણ અત્યારે ઉમેદવારો કહી રહ્યા છે સાથે જ તેમને ક્યાંક ને ક્યાંક જે અન્યાય થતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કારણ કે કરોડોના ખર્ચે આ પ્રકારની જે પરીક્ષા લેવાતી હોય છે ત્યારબાદ પેપર ફૂટી જતા હોય છે ત્યારે સરકાર કોઈ એવી વ્યવસ્થા ઊભી કરે જેથી કરીને તમામ ઉમેદવારોની જે મહેનત છે તેનું ખરેખર સાચા અર્થમાં પરિણામ તેમને મળે અને છેલ્લે એવું ન સાંભળવા મળે કે તારીખ પે તારીખ અથવા તો પછી આ પેપર છે તે ફૂટી ગયું છે ત્યારે આખરે હવે ઉમેદવારો અને સાથે જ જે પરીક્ષાર્થીઓ છે તે એક જ માંગ કરી રહ્યા છે કે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કારણ કે નવી સરકાર બની છે